કોરોના મહામારીમાં ઘોગંબા તાલુકાના આશા વર્કર બહેનો માટે જન વિકાસ અને નવસર્જન સંસ્થા તેમજ વાઘ બકરી ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી હેલ્થ કીટ આપવામાં આવી. સમગ્ર દેશમાં કોરોના મહામારી દિવસે ને દિવસે વધી રહી છે અને ખાસ કરીને હાલ ગામોમાં કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે ઘોગંબા તાલુકાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં જ્યાં જન વિકાસ ઉડાન દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય લઈને જાગૃતિ કેળવાય અને સાથે સાથે લોકો સાવચેતી રાખે તે હેતુસર ઘોગંબા તાલુકાના બ્લોક હેલ્થ ઓફિસર સાથે સંવાદ કરી દરેક ગામમાં આશા વર્કર બહેનોના માધ્યમથી હેલ્થ કીટ દ્વારા ઓક્સિમીટર, થર્મોકલ, નાસના મશીન અને બીજી અન્ય ઉપચાર કરી શકે તે માટે 82 આશા વર્કર બહેનોને ગામડામાં તપાસવા માટે હેલ્થ કીટ આપવામાં આવી છે. ગામોમાં મોટે ભાગે લોકોમાં અજાગૃતતા અને આર્થિક પરિસ્થિતિ ન હોવાને કારણે દવાખાને જતા ડરે છે અને જ્યારે તેમને વધારે તકલીફ પડે ત્યારે દવાખાનામાં દોડતા થાય છે અને પછી ઓક્સિજન અને વેન્ટિલેટર ના હોવાના કારણે ઘણી તકલીફ પડે છે, પૈસા પણ વધુ થઈ જાય છે અને કેટલાક કેસોમાં મૃત્યુ પણ થઈ જાય છે. વાઘ બકરી ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી જન વિકાસ અને નવસર્જન સંસ્થા દ્વારા કીટ આપવામાં આવી જેથી આશા વર્કર બહેન દ્વારા ઘરે ઘરે જઈ ઓક્સિજન લેવલ તેમજ તાપમાન ચેક કરવામાં આવે તેમજ જે વ્યક્તિને ઓક્સિજન લેવલ ઓછું હોય અથવા તાવ હોય તો તરત જ નજીકના સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં જઈ સારવાર મેળવી લેવા માર્ગદર્શન આપે તે માટે આ કીટનો ઉપયોગ કરવાના હેતુસર હેલ્થ કીટ આપવામાં આવી. રિપોર્ટર ભાવિનભાઈ પરમાર, પંચમહાલ, HBN TV ન્યૂઝ.